નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ સાતની અંદર ગુજરાતી વિષયમાં જે પૂરક વાચનનો વિભાગ આવે છે એમની અંદર પહેલું કાવ્ય આવે છે ગોવિંદના ગુણ ગાશું, જે કાવ્યનો પ્રકાર છે ભજન, અને આપેલું છે મીરાબાઈએ. તો કાવ્યને લગતા જે કંઈ સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ છે, દરેક પ્રશ્ન જવાબની અહીં આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા નવા જેટલા વિડીયોઝ મળે છે એની તમને નોટિફિકેશન છે ને એ આવી જશે, અને એના દ્વારા તમે એ વિડીયો તાત્કાલિક જોઈ શકશો. ઉપર ચેનલમાં જશો ને ત્યાં ચેનલની અંદર પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટની અંદર નીચે તમને સ્વાધ્યાય પોથીને લગતા બીજા કાવ્ય અને પાઠના પ્રશ્ન જવાબ તમારા ધોરણ પ્રમાણે પણ જોવા મળશે. તો એ ન જોયેલા તો એ પણ જોઈ લેજો, આવનારી પરીક્ષા માટે પણ એ ઉપયોગી થશે. સાથે અલગ અલગ વિડીયોઝ છે એ તમારા મિત્રોને પણ મોકલજો. જોતા જાય પ્રશ્ન જવાબ. પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે, જેમાં પહેલું છે, આ કાવ્યમાં મીરાબાઈએ કોના ગુણ ગાવાનું કહ્યું છે? તેના જવાબમાં આવશે, આ કાવ્યમાં મીરાબાઈએ શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહ્યું છે. પછી બીજું છે, રાણો મીરાબાઈને શું મોકલે છે? તો એના જવાબમાં આવશે, રાણો મીરાબાઈને ઝેરનો પ્યાલો મોકલે છે. ત્રીજું છે, મીરાબાઈ કોને ભગવાનનું ચરણામૃત સમજે છે? તેના જવાબમાં આવશે, મીરાબાઈ રાણાએ મોકલાવેલા ઝેરને ભગવાનનું ચરણામૃત સમજે છે. ચોથો પ્રશ્ન છે, મીરાબાઈ કોના ચરણ કમર પર વારી જાય છે? તેના જવાબમાં આવશે, મીરાબાઈ ભગવાનના ચરણ કમર પર વારી જાય છે. પાંચમું છે, મીરાબાઈ રામ નામના જહાજ દ્વારા શું કરવા ઈચ્છે છે? તેના જવાબમાં આવશે, મીરાબાઈ રામ નામના જહાજ દ્વારા સંસાર સાગરને તરી જવા ઈચ્છે છે. પછી પ્રશ્ન બીજો આવે છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો, જેમાં પહેલું છે, પ્રભુજી અને રાણાજી એ બેમાંથી કોણ રૂઠે તો મીરાને ન ચાલે અને સાથી? તેના જવાબમાં આવશે, પ્રભુજી અને રાણાજી એ બેમાંથી પ્રભુજી રૂઠે તો મીરાને ન ચાલે, કારણ કે રાણાજી રૂઠે તો મીરાને રાજ્યનો ત્યાગ કરવો પડે, પણ પ્રભુજી રૂઠે તો મરી જવું પડે. બીજો પ્રશ્ન છે, મીરાબાઈને ઝેરનો કેમ ડર નથી? એનો જવાબ છે, મીરાબાઈને રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો, પણ મીરાને ઝેરનો ડર લાગ્યો નથી, કારણ કે શ્રીકૃષ્ણની કૃપાથી એ ઝેરનું અમૃત બની જશે. આથી મીરાબાઈ ભગવાનનું ચરણામૃત સમજીને તે પી જાય છે. પ્રશ્ન ત્રીજો છે, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. રામના નામનું ખાલી જગ્યાથી આ વચ્ચેની પંક્તિ પૂરી કરવાની, વારી જાશું ત્યાં સુધીનો. તેના જવાબમાં કાવ્ય પંક્તિ તમે લખી શકો, રામના નામનું જહાજ બનાવીશું, તેમાં બેસીને તરી જશું, બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ ચરણ કમર પર વારી જશું. ત્યાર પછી પ્રશ્ન ચોથો છે, નીચેના શબ્દના બે બે સમાનાર્થી શબ્દ લખવાના છે. જોતા જાય સમાનાર્થી શબ્દ. નિયમમાં આવશે નિશ્ચય, પ્રણ નિશ્ચય કે પ્રણ. ઉઠવું આવશે કોપવું કે ગુસ્સે થવું. જહાજમાં આવશે વહાણ કે આગબોટ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે, જેમાં ગુણનું થશે અવગુણ, રૂઠવુંનું થશે રાજી થવું, અને તરવુંનું થશે ડૂબવું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પૂરક વાચનના કાવ્ય પહેલાંના જે પ્રશ્ન જવાબ છે એની માહિતી. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને શેર કરજો તમારા મિત્રોને, જેથી કરીને આવા અલગ અલગ વિડીયોઝની માહિતી પણ તમને નોટિફિકેશન દ્વારા મળતી રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે નોટિફિકેશન આવી જશે. સાથે ચેનલમાં પણ ઘણા બધા વિડીયોઝ છે તમારા ધોરણ પ્રમાણેના પ્લેલિસ્ટમાં, તો પ્લેલિસ્ટમાં જઈને બીજા પણ વિડીયોઝ છે એ જોતા રહેજો, બરાબર. જેથી તમને આવનારી પરીક્ષાની પણ તૈયારી થશે, અને અલગ અલગ પ્રશ્ન દ્વારા જ્ઞાનમાં પણ વધારો થશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.